આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ Zee24 કલાક 3 વાગ્યાના સમાચારો સાથે હું છું આપની સાથે દીક્ષિતા। છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર મુઠભેડ થઈ જેમાં 22 જવાનો શહીદ થયા છે જ્યારે 31 જવાનો ઈજાગ્રસ્ત થયા। આ અથડામણમાં 15 નક્સલીઓ ઠાર મરાયા છે જ્યારે 20 ઈજાગ્રસ્ત થયા છે। શનિવારે આ મુઠભેડ થઈ રહી શહીદ થયેલા 22 જવાનોમાંથી 15 ના મૃતદેહ મળી આવ્યા છે। ઘટનાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે असमનો प्रवास टूंकाव्यो અને તેઓ તરત જ દિલ્હી જવા માટે રવાના થયા હતા। ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જવાનોનું બલિદાન એળે નહીં જાય અને નક્સલીઓ સામેની લડાઈ ચાલુ જ રહેશે। સુરક્ષા દળોને ઇનપુટ મળ્યું હતું કે માઓવાદીઓ એકઠા થઈ રહ્યા છે જેના આધાર પર ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું હતું। રવિવારે બપોરે સુકમા બીજાપુર સીમા પર જોનાગુડા ગામ પાસે આઘાત લગાવીને બેઠેલા માઓવાદીઓએ હુમલો કરી દીધો જેનો સુરક્ષા દળોએ જવાબ આપ્યો છે। જો કે આ મુઠભેડમાં 22 જવાનો શહીદ થયા છે। दोनों ओर का नुकसान हुआ है, हमारे जवान शहीद हुए हैं। मैं उन सभी जवानों को श्रद्धांजलि भी देता हूं और उनके परिवारजनों को और देश को इतना विश्वास दिलाना चाहता हूं कि जवानों ने अपना खून जो देश के लिए बहाया है वो व्यर्थ नहीं जाएगा। हमारी लड़ाई और मजबूती के साथ और मक्कमता के साथ और तीव्रता के साथ इन नक्सलियों के खिलाफ चालू रहेगी और हम इसको परिणाम तक ले जाएंगे। तो गुजरात में राकेश टिकैत बात तेनी करीशो। ખેડૂતના નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું સ્વાગત કરવામાં આવ્યું। છાપરી બોર્ડરથી ગુજરાતના અંબાજીમાં તેમણે પ્રવેશ કર્યો, મા અંબાના દર્શન કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી છે। બારડોલી અને પાલનપુરમાં કિસાન મહાસંમેલન કરશે। ખેડૂત નેતા રાકેશ ટિકૈત બે દિવસ ગુજરાતના પ્રવાસે। ગુજરાતમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું સ્વાગત કરવામાં આવ્યું। છાપરી બોર્ડરથી ગુજરાતના અંબાજીમાં તેમણે પ્રવેશ કર્યો છે। ટ્રેક્ટર રેલી પણ યોજવાનું તેમનું આયોજન। મા અંબાના દર્શન કરી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે। भारतीय किसान यूनियनना राष्ट्रीय प्रवक्ता राकेश टिकैत બે દિવસના ગુજરાત પ્રવાસે છે। અંબાજી ખાતે તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે રાકેશ ટિકૈત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક રથમાં સવાર થયા છે અને તેમના પ્રવાસની શરૂઆત થઈ છે। અંબાજીથી દર્શન કરીને ગુજરાતમાં ખેડૂત આંદોલનના તેમને મંડાણ કર્યા છે। ત્યારબાદ તો અહીંથી પાલનપુર ખાતે ખેડૂત સંવાદ કરવાના છે। ખેડૂત સંવાદ કર્યા બાદ ઉદ્યા ખાતે દર્શન કરશે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે એક રથ તૈયાર કરવામાં આવ્યો છે અને રથમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટિકૈત સાથે સ્ટેજ શેર કરશે અને તેઓ ગુજરાતના ખેડૂત આંદોલનને તેજ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। પટેલ દેવડિયા, અંબાજી।